ચેન મુલાકાત લો એકદમ સાવધાનીથી લેવી, કારણ કે પથ્થરોની વચ્ચે જઈને રસ્તો બનેલો છે અને અહીંયા પગથિયા નથી પણ પગદંડી વાળો રસ્તો છે, પથ્થર વાળો છે. તો અહીંયાથી આપણે મિત્રો જઈશું ઉપરની તરફ રૂઢિરાણીના મહેલ તરફ. આપણે રૂઢિરાણીના મહેલ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે રસ્તામાં આપણે ઉપરથી નીચે જોઈએ ત્યારે આપણને અહીંયા ઈચરિયા ગઢનો રાજમહેલ અહીંયા નીચે દેખાય છે, જે તમે અહીંયાથી નિહાળી શકો છો. કેવો લાગે છે? મારા ગયા વિડીયોની અંદર તમે વિડીયો જોયો છે તો તમે તેમાં પૂરેપૂરો મહેલ જોવા મળશે. એકદમ સુંદર અને રમણીય લાગે છે મિત્રો. ત્યાં વચ્ચે એક મંદિર પણ આવેલું છે, એ પણ અહીંયાથી તમે નિહાળી શકો છો. સુંદર તળાવ છે, આજુબાજુ રોડ પણ છે જે તમે નિહાળી શકો છો. અહીંયાથી સુંદર એવી જગ્યા છે, સુંદર એવું વાતાવરણ છે.
કાપરા મરે કેવું કોઈ ના મરે કેવું મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ રૂઢી રાણી ના મહેલ ના ઉપર. જે અહિયાંથી તમે જોઈ શકો છો કે આ છે તેનો મહેલ. એકદમ નાનો છે પણ ખૂબ જ સુંદર એવી જગ્યા છે, કારણ કે છે ઉપરથી ટોચ ઉપર બનેલો છે. અહિયાં લગભગ 2-3 ઓરડાનો જ બનેલો છે. આપણે રૂઢી રાણીના મહેલની ઉપર આવી ગયા છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે આજુબાજુ તમામ જગ્યાએ તમને ડુંગર જ ડુંગર દેખાશે, કારણ કે ઈડરને માઉન્ટેન સિટી તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પહાડોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે ડુંગરોનું શહેર એવું કહેવામાં આવે છે ઈડરને. જે તમે અહીંયાથી અંદાજો લગાવી શકો છો, કારણ કે આજુબાજુ તમામ જગ્યાએ તમને ડુંગર પહાડ જ જોવા મળી આવશે. અહીંયાથી ખૂબ જ માત્રામાં ગ્રેનાઇટ ને બધા પથ્થરો મળી આવતા હોય છે, જેની અહીંયા ઘણા બધા કારખાના ઘણી મિલો અહીંયા તમે ઈડરમાં આવો તો તમને જોવા મળી રહેશે. તો મિત્રો આજે આપણે નિહાળ્યો રૂઢી રાણીનો મહેલ, જે ઈડરિયા ગઢના ઉપર આવેલો છે. મિત્રો આ ખૂબ જ ઊંચી જગ્યા છે. મિત્રો અહીંયા આવતા હતા અમે ખૂબ જ થાકી ગયા હતા, પણ ખૂબ જ આનંદ આવ્યો. મિત્રો આ જે મહેલ હતો તે તમે નિહાળ્યો. તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મિત્રો મારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બીજું મિત્રો કે જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા ઐતિહાસિક સ્થળ સાથે.